હવે આગળ વાત કરીએ તો દાંતીવાડા ડેમમાં 80% થી વધુ પાણી ભરાતા ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો ડેમના દરવાજા ખોલવાની શક્યતા. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જે મુજબ તારીખ 15/7/2023 સુધી દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 80% થી વધુ ભરાયેલ છે અને હાલમાં ચોમાસું 2023 સક્રિય છે, જે અનુસાર ઉપરવાસમાં ભારે વરસાદ થાય અને નિશ્ચિત લેવલથી વધુ સપાટીએ દાંતીવાડી ડેમ ભરાય અને પાણીની આવકમાં વધારો થાય તો દાંતીવાડા જળાશયમાંથી જરૂર પડે તો ડેમના દરવાજા ખોલી પાણી નીચેવાસમાં નદીમાં વહેડાવવાની શક્યતા રહેલી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલની સૂચના મુજબ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સૂચિત કરવામાં આવી છે કે દાંતીવાડા ડેમના નીચેવાસમાં રહેતી જાહેર જનતાએ નદીના પટ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં. નદીના પટમાં પ્રવેશ કરવાને લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે, જેથી નદી વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં, તેમજ નદીના પટમાંથી સલામત સ્થળે પોતાના જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એસઆઈ પટેલે અખબારી યાદીમાં જણાવ્યું છે. આ સાથે નીચે જણાવેલ ગામોના નદીના ભાગો તેમજ નીચાણવાળા વિસ્તારોને કાળજી લેવા જણાવવામાં આવે છે. અશોક રાણાવાસિયા, ZSTV, બનાસકાંઠા.